સ્ટુડન્ટ એક્ટિવિટી સિક્સ એ યુનિટ વનની સિક્સ એ ફોલોઇંગ આર ધ સ્ટેપ ટુ પ્લાન અ ક્વીઝ રીડ ધેમ રીડ ધેમ એન્ડ વર્ક ઇન ગ્રુપ એન્ડ અરેન્જ ધેમ ઇન પ્રોપર ઓર્ડર તો કેટલાક સ્ટેપ આપેલા છે ક્વીઝના સ્ટેપ આપેલા છે તેમને વાંચો અને ગ્રુપમાં કામ કરો અને દરેકને પ્રોપર ઓર્ડર પ્રમાણે ગોઠવો તો અહીંયા આપણે દસ દસ સેન્ટેન્સ આપેલા છે પહેલાં એકવાર રીડ કરીશું પછી એને નંબર આપીશું મેક અ ગ્રુપ ઓફ થ્રી એન્ડ થ્રી ટુ ફાઈવ ફ્રેન્ડ્સ ત્રણ કે પાંચના ગ્રુપ બનાવો ડિસાઇડેડ ક્વેશ્ચન ફોર ઇચ રાઉન્ડ દરેક રાઉન્ડના પ્રશ્નો નક્કી કરો સિલેક્ટ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર સ્કોરર અને ક્વિઝ માસ્ટર નક્કી કરો ગીવ નેમ ટુ ઈચ ગ્રુપ ગ્રુપના નામ આપો

એક પોઈન્ટ નક્કી કરો કેટેગરીઝ ધ ક્વેશ્ચન ટુ ઇચ રાઉન્ડ દરેક રાઉન્ડની એક વર્ગ બનાવો પ્રશ્નોના પ્લે ધ ક્વિઝ અને રમત રમો શરૂ કરો હવે અહીંયા ફર્સ્ટ કયું આવશે તો કે સૌથી પહેલાં ક્વિઝ રમવા માટે લિસ્ટ ક્વેશ્ચન એને આપણે લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર અને ફર્સ્ટ લખીશું પછી ડિસાઇડેડ ક્વેશ્ચન ફોર ઈચ રાઉન્ડ એ ક્વેશ્ચનમાંથી દરેક રાઉન્ડમાં કેવી રીતે પૂછીશું એ અને થર્ડ કેટેગરી ક્વેશ્ચન ઓર ઇચ રાઉન્ડ ત્યાર પછી આવશે ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઇચ ક્વેશ્ચન ફિક્સ ટાઈમ ફોર ઇચ આન્સર ત્યાર પછી આપણે આવશે આમાં ગીવ અ યુનિક નેમ ઓફ ઇચ રાઉન્ડ ગીવ અ યુનિક નેમ ફોર ઇચ રાઉન્ડ પછી મેક અ ગ્રુપ થ્રી ઓર ફોર ફ્રેન્ડ પછી આવશે ગીવ નેમ ઓફ ઈચ ગ્રુપ ગીવ નેમ ઓફ ઈચ ગ્રુપ અને સિલેક્ટ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર અને લાસ્ટ છે આ ટેન આ રીતે નંબર આપશો એટલે તમારો આખો પેરેગ્રાફ વ્યવસ્થિત ક્રમવાઇઝ ગોઠવાઈ જશે અસ્તુ જય હિન્દ